સોનલ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. વડોદરા એસીબીએ સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ કરી છે. સુરતના પૂર્વ ટીપીઓ કે એલ ભોયાની એસીબીએ વલસાડથી ધરપકડ કરી છે. 1.57 કરોડની અપ્રમાણસર મિલકત અંગે એલ કે ભોયાના નિવાસસ્થાને તપાસ ચાલી રહી છે. લાંચના નાણાં મેળવી પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો ખુલાસો થયો છે. વર્ષ 2010 થી 2016 વચ્ચે ટીપીઓ ભોયાએ આડેધડ બાંધકામને મંજૂરીઓ આપી હતી. વડસર અને કલાલી ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં કથિત ગેરરીતિને લઈને અધિકારી પર આરોપ લાગ્યો છે. ભોયાએ મનસ્વી રીતે નિર્ણયો લઈ અનેક ઇન્ડસ્ટ્રીયલ પાર્કને મંજૂરી આપ્યાનો ખુલાસો થયો છે. વડોદરા એસીબી દ્વારા કૌભાંડી કે એલ ભોયાની વલસાડથી ધરપકડ કરવામાં આવી છે. સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે જોડાયેલા છે ફોનલાઈન પર. માનુ, વડોદરા એસીબીએ સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ કરી છે. મિલકતનો બેનામી મિલકત હોવાની અત્યારે વિગતો મળી રહી છે, વધુ જાણકારી. સોનલ, એસીબી દ્વારા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર છે ને એમની ધરપકડ કરવામાં આવી છે. એમને જે તે સમયે જે ગ્રીન ઝોનની જમીન હતી એના હેતુફેર કરેલા તેવો પણ એમના ઉપર આક્ષેપ છે. અત્યારે હાલ તો એસીબીએ ધરપકડ કરીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. કારણ કે એમની જે બેનામી સંપત્તિ છે એની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. અને આ સમગ્ર મામલે અત્યારે ભોયાની જે મિલકતો વડોદરામાં છે એની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ભોયા વર્ષ 2010 થી 2016 સુધીમાં આડેધડ મંજૂરીઓ આપી એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. ક્લાસ 1 અધિકારી KL ભોયા નું અકોટામાં 5 કરોડનો વૈભવી બંગલો છે, ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તેને સાથે રાખી અને એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. 1.57 કરોડ રૂપાંતરિત અપ્રમાણસર મિલકત અંગે આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એને લઈ અને ગઈકાલે એસીબી એના ઘરે અને વિવિધ જગ્યાએ જે વસાવેલી સંપત્તિઓ છે એની પણ તપાસ કરી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ બનાવવા ભોયાને વધારાનો ચાર્જ સોંપાયો હતો. એ દરમિયાન ભોયાએ ગેરરીતિ કરી હોય એવી પણ આક્ષેપો થયા છે. વડોદરા એસીબી દ્વારા ટીપીઓ KL ભોયાની વલસાડ ખાતેથી વધુ કાર્યવાહી હાથ ધરી છે, ધરપકડ કરી અને અનેક શહેરની અંદર એની મિલકતો હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી રહી છે. આભાર તમામ વિગતો માટે.